155 ओलपाड़ विधानसभाना धारासभ्य तेमज कृषि ऊर्जा अने पेट्रोकेमिकल्स राज्यमंत्री मुकेश पटेलना जन्मदिवस निमित्ते हॉस्पिटल में फ्रूट वितरण तेमज शाळामां नाना भूलकाओ साथे केक कापी जन्मदिवसनी उजवणी करवामां आवी हती। कृषि ऊर्जा अने पेट्रोकेमिकल्स राज्यमंत्री श्री मुकेश पटेलना जन्मदिवसनी ओलपाड़ तालुकामां ठेर ठेर उजवणी करवामां आवी रही छे, त्यारे ओलपाड़ तालुकाना कीम खाते आवेल प्राथमिक शाळामां नाना भूलकाओ साथे केक कापी તેમની સાથે સમય પસાર કરીને અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારબાદ સંગઠનની ટીમ, તાલુકા વહીવટની ટીમ અને ગ્રામ પંચાયતની ટીમ દ્વારા સાધના હોસ્પિટલ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લઈ રહેલા ગરીબ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજે ઓલપાડ તાલુકામાં એક ખુશીનો દિવસ છે। ઓલપાડ તાલુકાના પનોટા પુત્ર 155 ઓલપાડ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના માન્ય રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલનો 52મો જન્મદિવસ છે। આજે સમગ્ર ઓલપાડ તાલુકામાં અને સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર એમનો જન્મદિવસ આજે લોકો ઉજવી રહ્યા છે। આજે અમે પણ સંગઠનની ટીમ અને તાલુકા વહીવટની ટીમ અને ગ્રામ પંચાયત કીમ દ્વારા કીમ પ્રાથમિક શાળામાં નાના નાના ભૂલકાઓ વચ્ચે આજે માન્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબનો જન્મદિવસ ઉજવ્યો છે। નાના નાના ભૂલકાઓ સાથે રહીને સમય પસાર કરીને માન્ય મંત્રી સાહેબે જે ઓલપાડ તાલુકામાં વિકાસના જે કામો કર્યા છે, માન્ય મંત્રી સાહેબે જે ઓલપાડને ઓલપાડના વિકાસ પૂરું કહેવાય છે એમની ઓળખ કરાવી। આજરોજ માન્ય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલનો જન્મદિવસ હોય, ખૂબ સારી રીતે પ્રાથમિક શાળા કીમ, સાધના હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફ્રૂટ વિતરણ કરી, કેક કાપી, બધા ગ્રામજનો સાથે ઉજવ્યો અને હર્ષને લાગણી સાથે સાહેબનો ખૂબ દીર્ઘાયુ હો અને સાહેબ ખૂબ આગળ વધે એવી અમારી શુભેચ્છા છે। આજરોજ આપણા સૌના માર્ગદર્શક એવા ઓલપાડ તાલુકાના વિકાસ પુરુષ શ્રી માનનીય ગુજરાત સરકારના મંત્રીશ્રી ઉર્જા અને કૃષિ એવા આપણા સૌના વિકાસ પુરુષ એવા મુકેશભાઈ પટેલનો જન્મદિવસ હોય, જન્મદિવસના દિવસે આપણે એક પરિવારની ભાવના પરિવારમાં જેમ ઉજવીએ છીએ એના કરતાં બી વિશેષ મોટા રૂપથી આજે એમની જન્મજયંતિ ઉજવવાનો પ્રયાસ કર્યો છે। આપણે સૌ પ્રથમ જન્મજયંતિ સ્કૂલના 700 બાળકો હતા જે ગરીબોના પ્રાથમિક શાળામાં ભણે છે એમની સાથે અમે કેક કાપી અને આનંદ ઉલ્લાસથી એમને સાથે રાખી, બાળકોને સાથે રાખી અને ઉજવ્યું છે। ત્યારબાદ જે ગરીબ દર્દીઓ છે, સાધના હોસ્પિટલ છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, તેવા ગરીબ દર્દીઓને અમે એમને જ્યાં સારવાર થાય છે સારવારની જગ્યાએ જઈને એમને અમે ફ્રૂટનું વિતરણ કર્યું છે। એમના શાંતિથી એમના જે પરિસ્થિતિ છે તેમના હાલ હવાલ પૂછી સુખ દુઃખમાં ભાગીદાર થવાનો પ્રયત્ન કર્યા છે। જગદીશ ભરવાડ, D9 ન્યૂઝ, કેમ